घटना बाद पण हजु राज्यमां एवी अनेक जग्याओ छे ज्यां गैरकायदे बांधकाम अने क्लासेसो चलावामां आवी रह्या छे। त्यारे वीटीवीए वडोदरामां रियालिटी चेक करता सुभानपुरा विस्तारमां रामकृष्ण बिल्डिंगमां गैरकायदे बांधकाम जोवा मळ्युं। बिल्डिंगमां गैरकायदे बांधकाम करी अने तेमां क्लासेस चलावामां आवी रह्या छे। पांचमा माळ पर एक फाइबरनो डोम बनावी देवायो छे जेमां क्लासेस चाले छे। त्यारे सवाल ए छे के डोम बनावानी परवानगी कोणे आपी, શું તંત્રની રહેમરા હેઠળ ચાલે છે આવા ક્લાસીસ, અને સુરતની ઘટના બાદ પણ વડોદરા તંત્ર કેમ કોઈ શિખર નથી લઈ રહ્યું, આવા બાંધકામને કેમ તોડી નથી પાડવામાં આવતા, આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુભાનપુરા વિસ્તારમાં આવેલા કીર્તિ ક્લાસીસનું જે બિલ્ડિંગ છે એમાં પાંચ માળનું બિલ્ડિંગ છે ને ઉપર છઠ્ઠો માળ પણ એક બાંધી દેવામાં આવે છે। સુરત જેવી જ ઘટના છે એ કહી શકાય એવી અહીંયા બહાર આવી રહી છે વિગતો। હાલ તો કોર્પોરેશન દ્વારા અહીંયા જે ચોથો માળ છે એના ઉપર સીલ મારી અને ઉપર જવાનો રસ્તો છે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા પાંચમો માળ છે એ ફાઈબરનું કન્સ્ટ્રક્શન કરી અને એક આખો માળ નવો બનાવવામાં આવ્યો છે ને ત્યાં ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા હતા। ગંભીર પ્રકારની બેદરકારી છે તંત્રની કે તંત્રએ જોયું જ નથી કે પાંચમા માળે એનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે। ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને આવરીત બાળકોના જીવના જોખમે આ ક્લાસીસ ધમધમી રહ્યા હતા। હાલ તો આ ક્લાસીસને સીલ મારવામાં આવ્યું છે, પરંતુ સવાલ એ છે કે મંજૂરી વગર જે પાંચમા માળનું બાંધકામ કર્યું છે એ કોણ દૂર કરશે અને ક્યારે દૂર કરશે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।